યુવા મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાની હોય કે કંઈ બીજું કામ, તમારા દરેક લેવલમાં કંઈક નાવીન્ય ઉમેરો જે તમને રોમાંચ આપે. સર્જનશીલ વ્યક્તિઓ દરેક વખતે પોતાનું લેવલ ઊંચે લઈ જાય છે. એટલું જ નહીં, કંઈક રચનાત્મક કરીને તે કાર્યને નવીનતા બક્ષે છે. આપણે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવી હોય તો આયોજનપૂર્વક શિસ્તબદ્ધ કામ કરવું જોઈએ અને સફળતા ન મળે ત્યાં સુધી લક્ષ્ય પ્રાપ્તિમાંથી વિચલિત ન થવું જોઈએ. નમસ્કાર દોસ્તો, મારું નામ સુરત, મારી ચેનલ સુરત દરજીમાં તમારા સૌનું સ્વાગત છે. વનરક્ષક પરીક્ષા માટે ઉપયોગી મોડેલ પેપર 5 કે જેનો આ ભાગ 2 છે, જેમાં પ્રશ્ન 26થી પ્રશ્ન 50ની ચર્ચા કરીશું. જો તમે આનો પહેલો ભાગ ચેકઆઉટ ન કર્યો હોય તો આ ચેનલ ઉપર જોઈ શકો છો. વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી તમારા મિત્રોને શેર કરો. આ પ્રકારના દરેક નવા વિડીયોની અપડેટ્સ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો. તો ચાલો આ નવા વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન 26. સિંહ મોટેભાગે કયા સમયે ગર્જના કરતો હોય છે? સિંહ મોટેભાગે કયા સમયે ગર્જના કરતો હોય છે? તો સૂર્યાસ્ત પછી 1 કલાકની આસપાસ સિંહ મોટેભાગે ગર્જના કરતો હોય છે. પ્રશ્ન 27. નીચેનામાંથી વન્ય પ્રાણીઓ વિલુપ્ત થવાનું પ્રમુખ કારણ કયું છે? તો એ છે વન્ય સ્થાનની ક્ષતિ, કે જેને કારણે વન્ય પ્રાણીઓ વિલુપ્ત થવાનું પ્રમાણ ખૂબ વધ્યું છે. કારણ કે વનોના જંગલો ઓછા થતા જાય છે અને કોન્ક્રીટના જંગલો વધતા જાય છે. પ્રશ્ન 28. સૂર્યના નુકસાનકારક પારજાંબલી કિરણોને શોષી લેવાનું કામ કયો વાયુ કરે છે? તો એ વાયુ છે ઓઝોન, કે જે પૃથ્વીની ફરતે તેનું લેયર આવેલું છે, કે જે સૂર્યના નુકસાનકારક પારજાંબલી કિરણોને શોષી લેવાનું કામ કરે છે. ઓઝોન, કે જેને O3 તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન 29. માંસભક્ષી વન્ય પ્રાણી હેણોત્રો ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? તો કચ્છના રણમાં હેણોત્રો જોવા મળે છે. પ્રશ્ન 30. સુએજ સારવારની અંદર કેટલા તબક્કા આવેલા છે? તો 3 તબક્કા આવેલા છે સુએજ સારવારમાં. હવે તમારે કોમેન્ટ બોક્સમાં એ જણાવવાનું છે કે આ 3 તબક્કાઓ ક્યાં છે. પ્રશ્ન 31. પૃથ્વીના જે ભાગમાં સજીવ રહે છે તે વિસ્તાર કયા નામે ઓળખવામાં આવે છે? તો એ વિસ્તારને કહેવાય જીવાવરણ. પ્રશ્ન 32. કયા હરણને મારીને તેનો ઉપયોગ પરફ્યુમ તરીકે થાય છે? તો એ હરણ છે કસ્તુરી મૃગ, કે જેને મારીને તેનો ઉપયોગ પરફ્યુમ બનાવવાની અંદર પુષ્કળ પ્રમાણમાં થતો હોય છે. પ્રશ્ન 33. વાયુમંડળમાં ઓક્સિજનની માત્રા કેટલી હોય છે? આશરે કેટલા ટકા હોય છે? તો એ ટકાવારી છે 21%. પ્રશ્ન 34. જૈવિક વિવિધતામાં કયા પ્રકારની બેંક ઊભી કરવામાં આવી છે? તો બેંકનું નામ છે જનીન બેંક, કે જે જૈવિક વિવિધતામાં ઊભી કરવામાં આવેલી બેંક છે. પ્રશ્ન 35. કયા પ્રાણીને વાગવાથી કે મારવાથી મનુષ્યની જેમ રડે છે અથવા તો તેઓ અવાજ કરે છે? તો એ પ્રાણી છે રીંછ. પ્રશ્ન 36. નીચેનામાંથી કયો નિષ્ક્રિય વાયુ નથી તે કહેવાનું છે? તો હાઇડ્રોજન એ નિષ્ક્રિય વાયુ નથી, જ્યારે હિલિયમ, ક્રિપ્ટોન અને નિયોન એ નિષ્ક્રિય વાયુ છે. એટલે કે 18મા સમૂહના તેઓ તત્વ છે. પ્રશ્ન 37. ભારતમાં ભયગ્રસ્ત પ્રાણી માટે કઈ યોજના અમલમાં છે? તો ભારતમાં ભયગ્રસ્ત પ્રાણીઓ માટે પ્રોજેક્ટ ટાઈગર, ગળિયાર ઉછેર યોજના, ગેંડા સંરક્ષણ યોજના અને આના જેવી બીજી પણ આ ઓપ્શનમાં 3 આપેલી છે. એટલે કે ઉપરની 3 યોજનાઓ અમલમાં છે. પ્રશ્ન 38. વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 16 સપ્ટેમ્બરના રોજ વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે. પ્રશ્ન 39. ફોરેસ્ટ એક્ટ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો? તો 1980ના રોજ
ફોરેસ્ટ એક્ટ ઘડવામાં આવ્યો. પ્રશ્ન 40. નીચેના એટલે કે નીચા ઊંડાણમાં કાળી માટી વધારે ઉત્પાદન આપે છે, જેમાં નીચેનામાંથી કોનું પ્રમાણ વધારે હોય છે? નીચા ઊંડાણમાં કાળી માટી જે વધારે ઉત્પાદન આપે છે તેમાં નીચેનામાંથી શેનું પ્રમાણ વધુ હોય છે? તો કાંપ અને અળસિયાનું પ્રમાણ કાળી માટીની અંદર નીચા ઊંડાણમાં વધુ હોય છે. પ્રશ્ન 41. નીચેનામાંથી કયું પારિસ્થિતિકીય તંત્ર સૌથી વધારે ખતરનાક અને જોખમી છે? નીચેનામાંથી કયું પારિસ્થિતિકીય તંત્ર સૌથી વધારે ખતરનાક અને જોખમી છે? તો પર્વતો અને મહાસાગરોમાં મહાસાગર એ પર્વતો કરતાં વધુ ખતરનાક અને જોખમી છે, કારણ કે મહાસાગરોનો વિસ્તાર વધુ છે. પ્રશ્ન 42. ઓર્નિથોલોજી એટલે શું? ઓર્નિથોલોજી એટલે શું? તો પંખીઓના અભ્યાસને કહેવામાં આવે છે ઓર્નિથોલોજી. પ્રશ્ન 43. નીચેનામાંથી સ્થળજ નિવસતંત્રનું ઉદાહરણ કયું છે? નીચેનામાંથી સ્થળજ નિવસતંત્રનું ઉદાહરણ કયું છે? તો એ છે રણપ્રદેશનું નિવસન તંત્ર. પ્રશ્ન 44. નીચેનામાંથી વિશ્વના કયા ભાગમાં સજીવોની ઘનતા સૌથી વધારે જોવા મળે છે? નીચેનામાંથી વિશ્વના કયા ભાગમાં સજીવોની ઘનતા સૌથી વધારે જોવા મળે છે? તો ટ્રોપિકલ વર્ષાવનની અંદર સજીવોની ઘનતા સૌથી વધારે જોવા મળે છે. પ્રશ્ન 45. દુનિયામાં સૌથી લાંબો ઝેરી સાપ કયો છે? દુનિયામાં સૌથી લાંબો ઝેરી સાપ કયો છે? તો એ છે કિંગ કોબ્રા, કે જે દુનિયામાં જોવા મળતા તમામ સાપોમાં લાંબો અને ઝેરી સાપ છે. પ્રશ્ન 46. નીચેનામાંથી ગુજરાતનો કયો વિસ્તાર વાવાઝોડાગ્રસ્ત વિસ્તાર તરીકે આવે છે? નીચેનામાંથી ગુજરાતનો કયો વિસ્તાર એ વાવાઝોડાગ્રસ્ત વિસ્તાર તરીકે આવે છે? ઓપ્શન છે જામનગર, દ્વારકા, કંડલા કે ઉપરના ત્રણેય. તો ઉપરના ત્રણેય જવાબ આવે, કારણ કે જામનગર, દ્વારકા અને કંડલા એ ત્રણેય દરિયા કિનારાના વિસ્તારો છે, કે જેના કારણે ત્યાં વાવાઝોડાનું પ્રમાણ વધુ હોવાથી વાવાઝોડાગ્રસ્ત વિસ્તાર તરીકે જાણીતા છે. પ્રશ્ન 47. ઓઝોન સ્તરમાં મોટું ગાબડું કયા વિસ્તારમાં જોવા મળે છે? ઓઝોન સ્તરમાં મોટું ગાબડું એ કયા વિસ્તારની અંદર જોવા મળે છે? તો દક્ષિણ ધ્રુવ, એન્ટાર્કટિકાની અંદર ઓઝોન સ્તરની અંદર મોટું ગાબડું નોંધવામાં આવ્યું છે. પ્રશ્ન 48. પાકને સૌથી વધુ નુકસાન કરનારું કીટક કયું છે? પાકને સૌથી વધુ નુકસાન કરનારું કીટક કયું છે? તો એ છે તીડ, કે જે પાકને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. પ્રશ્ન 49. નીચેનામાંથી કુદરતી આપત્તિ એ કઈ છે? નીચેનામાંથી કુદરતી આપત્તિ એ કઈ છે? તો ઓપ્શન છે ધરતીકંપ, જે કુદરતી આપત્તિ છે. પથ્થરની શિલા ધસવી એ પણ કુદરતી આપત્તિ છે. અને રેતીના ઢૂવા પડવા એ પણ કુદરતી આપત્તિ છે. એટલે કે ઉપરની ત્રણેય આપત્તિ એ કુદરતી આપત્તિ છે. પ્રશ્ન 50. ભોજનનું મુખ્ય કાર્ય શું છે? ભોજનનું મુખ્ય કાર્ય શું છે? તો ભોજનનું મુખ્ય કાર્ય હોય છે શક્તિ મેળવવાનું, કે જેની મદદથી કે જે શક્તિને આપણે યુઝ કરી આપણા બોડી એટલે કે આપણા રક્તને, આપણા હૃદયને ધબકતું રાખવાનું કાર્ય એ શક્તિનું છે. એટલે કે ભોજન દ્વારા આપણે શક્તિ મેળવવાનું છે.